નમસ્કાર હું ડોક્ટર તૃષા પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ ટી એન રાવ બીએડ કોલેજ રાજકોટ આજે આપણે વ્યક્તિત્વના પ્રકારો વિશે અભ્યાસ કરીશું વ્યક્તિત્વ કોઈ વ્યક્તિ ગમે તો આપણે શું કામ ગમે છે વ્યક્તિત્વ પ્રભાવશાળી છે એટલે ગમે છે એની બોલવાની પદ્ધતિ સારી છે એટલા માટે ગમે છે એનો વર્તન વ્યવહાર સારો છે એટલા માટે ગમે છે વ્યક્તિ પોતે આકર્ષક છે એટલા માટે ગમે છે વ્યક્તિએ સારા કપડા પહેર્યા છે એટલા માટે ગમે છે એના ગુણો અને ધ્યેયો સારા છે એટલા માટે ગમે છે શું કામ ગમે છે વ્યક્તિ હવે આપણે વ્યક્તિત્વનો અર્થ વિશે અભ્યાસ કરીએ વ્યક્તિત્વ માટે અંગ્રેજીમાં પર્સનાલિટી શબ્દ વપરાય છે જે મૂળ લેટિન શબ્દ પરસોના ઉપરથી ઉતરી આવ્યો છે પરસોના એટલે શું પરસોના એટલે નકાબ મોહરૂ જેને આપણે અંગ્રેજીમાં માસ્ક તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સમયમાં રંગમંચ એટલે કે સ્ટેજ પર નાટક ભજવતા ત્યારે માસ્ક પહેરીને જે તે વ્યક્તિ પાત્ર ભજવતા જેથી ખબર પડે કે અભિનેતા કયું પાત્ર ભજવે છે તે આપણે જાણી શકતા હતા અત્યારે દુનિયાના રંગમંચ પર વ્યક્તિ સમાજમાં જે પાત્ર ભજવે છે તે તેનું વ્યક્તિત્વ બને છે ટૂંકમાં આપણે કેવું હોય તો એવું કહી શકાય કે વ્યક્તિત્વના અનેક વૈવિધ્ય અને બાહ્ય લક્ષણોના ક્રિયાત્મક સમુચ્ય તરીકે ઓળખવામાં આવે છે એની અંદર કેવા કેવા લક્ષણો આંતરિક અને બાહ્ય તો કે ભાવો છે વલણો છે ટેવો છે રસ રુચિ ઈચ્છાઓ અનુભૂતિઓ બુદ્ધિ જ્ઞાન ગમો અણગમો બરાબર છે આ બધી જ બાબતો જે છે એનો સમાવેશ આંતરિક અને બાહ્ય લક્ષણોની અંદર કરવામાં આવે છે કેટલાક લોકો વ્યક્તિ અને વ્યક્તિત્વ એ બંને શબ્દોને સમાનાર્થી શબ્દો ગણે છે પરંતુ હકીકતમાં આપણે જોઈએ તો વ્યક્તિત્વ શબ્દ જે છે એ ખૂબ જટિલ શબ્દ છે અને આ વ્યક્તિત્વ શબ્દ ની અંદર અમુક ચોક્કસ ગુણોનો સમાવેશ કરવામાં આવે છે અને કેટલાક વળી તેને જન્મજાત પણ માને છે એટલે કે ટૂંકમાં આપણે કેવું હોય તો એવું પણ કહી શકાય કે આવા આંતર અને બાહ્ય લક્ષણોથી ધબકતા ગતિશીલ જોડાણની પરિવર્તનશીલ પ્રણાલીને વ્યક્તિત્વ કહી શકાય છે સિસેરો જે રોમના પ્રસિદ્ધ લેખક છે તેમને વ્યક્તિત્વનો પ્રયોગ ચાર અર્થમાં કર્યો છે જે આ પ્રમાણે છે પહેલી બાબત આપણે જોઈએ તો વ્યક્તિત્વ એટલે એક વ્યક્તિ બીજા જેવી દેખાય છે તેવી વાસ્તવમાં હોતી નથી દેખાવે સરખી હશે વ્યક્તિ પણ તેની અંદરના ગુણો છે ધ્યેયો છે વિચારવાની શક્તિ છે કાર્ય કરવાની શક્તિ છે આ બધી જ બાબતો જે છે એ એક વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ પાડે છે ત્યારબાદ વ્યક્તિત્વ એટલે વ્યક્તિની વિશેષતા કે સન્માન આપણે જોઈએ તો દરેક વ્યક્તિની અંદર વિશેષતા જોવા મળે છે સારું ગાવાની વિશેષતા હોય કે જે એક વ્યક્તિથી અલગ પડે છે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના એવા ગુણોનું સંકલન કે જે મનુષ્યને તેના કાર્યને યોગ્ય બનાવે છે

દરેક વ્યક્તિ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ જે છે એની વિશેષતા હોય ગુણો હોય એનું કાર્ય હોય એનાથી એ અલગ પડે છે વ્યાખ્યા વિશે માહિતી મેળવીએ એમાં પેલા જ મનોવૈજ્ઞાનિક રેક સ્ટ્રોક એને વ્યક્તિત્વ વિશે શું કીધું છે એને વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન

બીજાને પરેશાન કરવા એવા ગુણો જે છે એ સમાજ સ્વીકારતો નથી એટલે કે આવા ગુણોને અમાન્ય ગુણો કહેવામાં આવે છે ત્યારબાદ બીજા મનોવૈજ્ઞાનિક બિંગ એન્ડ હન્ટ એ એવું કહે છે કે વ્યક્તિત્વ એ વ્યક્તિની સંપૂર્ણ વર્તન વર્તનતરા તેની લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓની સમગ્રતાનો ઉલ્લેખ કરે છે એટલે કે વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એનું વર્તન કેવું છે ત્યારબાદ છે વુડ વર્થ નામના મનોવૈજ્ઞાનિક એવું કે છે કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વિચારો આવિષ્કારો વલણો રસો તેની આગવી વર્તન શૈલી

વ્યક્તિનું આખું એક સ્વરૂપ ઉભું થાય છે એને વ્યક્તિત્વ કહી શકાય છે ત્યારબાદ ઓલપોર્ટ નામના મનોવૈજ્ઞાનિક જે છે એ એવું કે છે કે વ્યક્તિત્વ એ વ્યક્તિની મનોશારીરિક રચનાઓનું સંગઠન છે જે વાતાવરણ સાથે સમાયોજન સાધે છે એટલે કે માનસિક વૃદ્ધિ અને વિકાસ નું સંગઠન છે ઉંમર વધે તેમ એની વૃદ્ધિ વિકાસ થતો જાય માનસિક વિકાસ જે છે એ ધીમે ધીમે થતો હોય નાનું બાળક જેટલું સમજતું હોય એની એનો જે માનસિક વિકાસ જેમ જેમ ઉંમર વધે એમ એમ એનો માનસિક વિકાસ જે છે એ થતો જતો હોય છે એટલે કે નાનું બાળક જે છે એ બધી જ પરિસ્થિતિ હોય એની અંદર સમાયોજન ન સાધી શકે પરંતુ એ જેમ જેમ મોટું થતું જાય જેમ જેમ સમજતું થાય એવી રીતના એ પરિસ્થિતિ વાતાવરણમાં સમાયોજન સાધતા જે છે એ ધીમે ધીમે શીખી જતું હોય છે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે પેલું જે છે એ ભારતીય દ્રષ્ટિકોણથી વ્યક્તિત્વના પ્રકારો અને બીજું પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વ્યક્તિત્વના પ્રકારો આપણે સૌ પ્રથમ ભારતીય દ્રષ્ટિકોણથી વ્યક્તિત્વનું વર્ગીકરણ એના વિશે અભ્યાસ કરીશું આપણે પેલો પ્રકાર જોઈએ તો કપિલ મુનિ ની દ્રષ્ટિએ વર્ગીકરણ એની અંદર પણ ત્રણ પ્રકાર પાડવામાં આવે છે સત્વગુણી રજોગુણી અને ત્રીજો પ્રકાર છે તમોગુણી સત્વગુણી વ્યક્તિત્વ એટલે કેવું વ્યક્તિત્વ એની અંદર કેવા કેવા ગુણો સમાવેશ જે છે એ અંદર કરવામાં આવતો જેમ કે સાચું બોલતો હોય સત્યને સાથ આપતો હોય પ્રકાશ ફેલાવતો હોય ક્યારેય ખોટું ન કરતો હોય એનું વ્યક્તિત્વ ધાર્મિક હોય બીજાને મદદ કરતા હોય આવા તમામે તમામ ગુણો નો સમાવેશ જે છે એ સત્વ ગુણી વ્યક્તિત્વની અંદર કરવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રકાર આપણે જોઈએ રજો ગુણી વ્યક્તિત્વ પણ તે પોતાના શરીર અથવા મનની ઈચ્છાઓથી બંધાયેલો હોય ત્યારબાદ તમો ગુણી વ્યક્તિત્વ કે તેમની અંદર એવા વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવે કે જે અંધકારમય તામસી સ્વભાવ હોય એકદમ ગુસ્સા વાળો સ્વભાવ હોય બરાબર અને એ અંધકારમાં જ આયુર્વેદ ની દ્રષ્ટિએ વર્ગીકરણ આયુર્વેદની દ્રષ્ટિએ વર્ગીકરણની અંદર પણ ત્રણ પ્રકાર પાડવામાં આવે છે વાતાવરણ પ્રધાન પિત્તગુણ પ્રધાન કફ ગુણ પ્રધાન વાતાવરણ વરણ પ્રધાન એની અંદર જે પણ વ્યક્તિઓ છે કે વ્યક્તિત્વના ગુણો જે છે એ કેવા કેવા જોવા મળતા હશે ચંચળતા હોય વાયુ રોગ હોય એનો સ્વભાવ જે છે એ મિલનસાર હોય એટલે કે એકબીજા સાથે સહેલાઈથી ભળી જતા હોય

વ્યક્તિ આનંદયુક્ત હોય એનો સ્વભાવ જે છે એ આનંદ વાળો હોય સ્વભાવે ઘણી વાર એ આળસી પણ જોવા મળે છે આજે કરવાનું કામ એ કાલ ઉપર પણ છોડી દેતા હોય છે શારીરિક રૂપ થી કમજોર જોવા મળતા હોય એનો જે સ્વભાવ જે છે એ લાગણીશીલ પણ જોવા મળતા હોય અને આવા વ્યક્તિઓ જે છે એ ડિસિઝન પાવર જે છે એનો ખૂબ સારો જોવા મળે છે આ બધા જ ગુણો જે વ્યક્તિની અંદર જોવા મળે તેવા વ્યક્તિત્વ ને આપણે પિત્ત ગુણ પ્રધાન વ્યક્તિત્વ તરીકે ઓળખી શકીએ છીએ ત્યારબાદ ત્રીજો પ્રકાર જે છે એ કફ ગુણ પ્રધાન તેની અંદર ખાસ કરીને વ્યક્તિ જે છે એ સારી રૂપથી કમજોર જોવા મળે છે સુસ્ત હોય બરાબર છે આળસી જોવા મળે એનું વ્યક્તિત્વ જેવું હોય કે એને જોઈને આપણે સુસ્તી ચડી જાય સ્વભાવ એનું લાગણીશીલ હોય છે અને નાની નાની બાબતો જે કંઈ પણ હોય છે ને એ ડાયરેક્ટ એના મગજ ઉપર લઈ લેતા હોય છે કોઈ કઈ કે સતત વિચાર કરતા હોય સતત વિચારશીલ કરે કે આવું થયું તો શું કામ થયું છે બરાબર આવા બધા જ ગુણો જે વ્યક્તિની અંદર જોવા મળે છે આવા વ્યક્તિઓને સમાવેશ કફ ગુણ પ્રધાન વ્યક્તિત્વની અંદર કરવામાં આવે છે હવે આપણે વાત કરીએ વર્ગ વ્યવસ્થાની દ્રષ્ટિએ વર્ગીકરણ આપણે સૌ જાણીએ છીએ પ્રાચીન ભારતીય સમાજમાં વર્ગ વ્યવસ્થાજીમાં પણ કહેવામાં આવ્યું છે વર્ગ વ્યવસ્થાની દ્રષ્ટિએ વર્ગીકરણ ની અંદર ચાર પ્રકાર પાડવામાં આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર બ્રાહ્મણ કે જેમના વ્યક્તિત્વમાં તપ ત્યાગ પરોપકારની ભાવના જોવા મળે જેમને ભણવામાં અને ભણાવવામાં ખૂબ વધારે રુચિ હોય આવા વ્યક્તિઓને બુદ્ધિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા અને બ્રાહ્મણને જે છે એ શ્રેષ્ઠ માનવ તરીકે પણ માનવામાં આવતા હતા ત્યાર પછીના પ્રકારની વાત કરીએ તો કે ક્ષત્રિય કે જેમના વ્યક્તિત્વમાં વીરતા સાહસ અને બલિદાનની ભાવના હોય

આ બધા જ ગુણો જે છે ક્ષત્રિય ની અંદર વધારે જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ વૈશ્ય કે જેમના વ્યક્તિત્વમાં સંગ્રહની વૃત્તિ હોય અને ઉપાર્જન ની વૃત્તિ હોય તેમને વૈશ્ય ગણવામાં આવતા હતા વૈશ્ય લોકો જે છે એની અંદર વેપાર વેપારિક બુદ્ધિ જે છે એ ખૂબ સારા પ્રમાણની અંદર જોવા મળે છે તેઓ પોતાની તાકાતના આધારે જે છે એ વેપાર કરી જાણે છે જોવા મળતી હોય અને સૌથી નીચો વર્ગ જે છે એ શુદ્રને માનવામાં આવે છે સૌથી ઉંચો વર્ગ કોને માનવામાં આવે છે તો કે બ્રાહ્મણને અને સૌથી નીચો વર્ગ કોને માનવામાં આવે છે તો કે શુદ્રને ત્રણે

જેમાં આપણે પહેલો પ્રકાર જોઈએ શારીરિક લક્ષણોને આધારે વર્ગીકરણ હિપોક્રેટિસ અને ગોલીને શારીરિક લક્ષણોને આધારે વ્યક્તિત્વના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે ક્રોધી મંદ અને કફવાળા આશાવાદી ઉદાસીન કે નિરાશાવાદી એમાં સૌપ્રથમ આપણે ક્રોધી

નો પ્રકાર જે છે મંદ અને કફવાડા કે આવા વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય તો કે ધીમી પ્રકૃતિ હોય નિર્બળ હોય નિસ્તેજ હોય નિર્બળ એટલે કે માયકાંગલું કે જેને કોઈમાં ઇન્ટરેસ્ટ જ ના હોય કોઈ વસ્તુની અંદર રસ અને રુચિ ના જોવા મળતી હોય એકદમ નિસ્તેજ જોવા મળતું હોય આવા વ્યક્તિ જે છે એ ગુસ્સે પણ ના થાય અને ઉત્તેજ પણ ન થાય કોઈ પણ બાબત હોય એની અંદર ઝડપથી ગુસ્સો પણ ન દર્શાવે અને કોઈ પણ સારી બાબત હોય એમાં ઝડપથી એ જે છે એ ઉત્તેજિત પણ થતા હોતા નથી ત્યાર બાદ છે આશાવાદી વ્યક્તિત્વ કે આવી વ્યક્તિઓ જે છે એ ઝડપી હોય આનંદી હોય અને ગતિશીલ જે છે એ જોવા મળે છે રક્તનું પ્રમાણ વધારે જોવા મળે છે હંમેશા આવી વ્યક્તિઓ જે છે એ હંમેશા રહેનારી વ્યક્તિઓ હોય 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 કોઈ ભી સુખ કે એના ચહેરા ઉપર જે છે એ સ્માઈલ સતત જોવા મળતી હોય છે આવા વ્યક્તિઓનો સમાવેશ જે છે એ આશાવાદી વ્યક્તિઓની અંદર કરી શકાય ત્યાર પછીનો પ્રકાર જે છે ઉદાસીન કે નિરાશાવાદી નામ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય કે નિરાશાવાદી વ્યક્તિ હંમેશા નિરાશામાં જીવતી હોય એને કોઈ પણ બાબતની અંદર જે છે એ રુચિ હોતી નથી સતત દુખમાં જ હોય એને કંઈક ને કંઈક સતત પ્રશ્નો ઊભા જ હોય કોઈ પણ પ્રકારનો શોખ જે છે એની અંદર ન જો જોવા મળતો હોય આવી વ્યક્તિઓ જે છે એ ખાસ કરીને જીવવા ખાતર જ જીવતી હોય એવું પણ આપણે કહી શકાય આ ચારે ચાર પ્રકાર જે છે એ શારીરિક લક્ષણોને આધારે પાડવામાં આવ્યા છે હવે પછી ના પ્રકારની આપણે વાત કરીએ તો શરીરના માળખાને આધારે વ્યક્તિત્વનું વર્ગીકરણ જે જર્મન વિદ્વાન કોચનરે પોતાના પુસ્તક ફિઝિક્સ એન્ડ કેરેક્ટરમાં શરીરના માળખાને આધારે વ્યક્તિત્વનું વર્ગીકરણ કરેલું છે એમાં પણ મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવે છે શક્તિહીન સ્થિર બુદ્ધિ અને ગોળમટોળ પેલા પ્રકારની આપણે વાત કરીએ તો કે શક્તિહીન કે એનું જે શરીરનું માળખું કેવું હશે તો કે એનું શરીર જે છે એ લાંબા હશે દુબળી પાતળી વ્યક્તિ હશે હાથ પગ જે હશે એ પાતળા હોય છે તેનું વ્યક્તિત્વ એવું હોય છે કે તેઓ બીજાની નિંદા કરે છે પરંતુ જો પોતાની નિંદા કોઈ કરે તો તે સહન કરી શકતા હોતા નથી ત્યાર પછીનો પ્રકાર છે સ્થિર બુદ્ધિ આવા વ્યક્તિમાં અસામાન્યતા જોવા મળે છે શરીર અસાધારણ હોય છે છે ઉત્પન્ન થતા લક્ષણો જે એ બધા જ તેઓ ધરાવે છે ત્યાર પછીનો પ્રકાર જે છે એ હુષ્ઠપૃષ્ઠ નામ ઉપરથી જ આપને ખ્યાલ આવી જાય કે વ્યક્તિ કેવું હશે વ્યક્તિ જે છે એ એનું વ્યક્તિત્વ સ્વસ્થ હોય

કરે તો એ કાર્ય કરે છે અને સારી રીતના એ કાર્ય પૂરું પણ કરે છે અને ચિંતા જે છે એ ખૂબ ઓછા પ્રમાણની અંદર કરતા જોવા મળે છે ત્યારબાદ છે ગોળ મટોળ નામ ઉપરથી જ ખબર પડી જાય કે એનું જે

બધા સાથે ઝડપથી હળીમળી જતા હોય અને કોઈ ભી કાર્ય જે છે એ હાથમાં લે એ ઝડપથી અને રસપૂર્વક પૂર્ણ કરી જાણતા જોવા મળેલા હોય છે આવા ગુણો જે છે એ આવા વ્યક્તિત્વની અંદર જોવા મળે છે ત્યારબાદ છે શક્તિહીન કે નિર્બળ શરીર જે છે એ બરળ હોય આમ આપણે ઘણીવાર કહીએ ને કે હાડકા જે છે એ બરળ છે એવી રીતના આ લોકોનું શરીર જે છે એ બરડ હોય વાત વાત માં ઈ ઉત્તેજિત થઈ જતા હોય ઉસ્કેરાઈ જાય કંઈ પણ વાત કહીએ ને તો ઈ ઝડપ થી ઉસ્કેરાઈ જતો હોય છે ઝડપ થી ગુસ્સે ભી થઈ જતા હોય છે અને પોતાનું કાર્ય જે છે એ ઝડપ થી કરી શકતા હોય છે એ એક એનો સારો ગુણ જોવા મળે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે કોમળ તથા ગોળ શરીરવાળા આ લોકો નું જે શારીરિક રચના જે હોય છે ઈ કોમળ અને નરમ હોય છે દેખાવમાં જે છે એ થોડા થોડાક જોવા મળે છે વ્યવહારમાં ક્ષમતા પૂર્ણ હોય છે પાચન શક્તિ સારી જોવા મળે છે છે અને બધા જ સાથે જે એ રીતના સમાયોજન પણ સાધી શકતા હોય તેવું જોવા મળે છે હવે પછીનો પ્રકાર છે શાસ્ત્રીય વર્ગીકરણ સ્પેન્જર નામના મનોવૈજ્ઞાનિકે પોતાના પુસ્તક ટાઈપ્સ ઓફ માં સામાજિક કાર્યો અને સ્થિતિ અનુસાર વ્યક્તિત્વનું વર્ગીકરણ કર્યું છે જેમાં તેમને વ્યક્તિત્વનું છ પ્રકારમાં વિભાજન કરેલું છે એટલે કે છ પ્રકાર આપ્યા છે એમાં પેલો જ પ્રકાર છે સૈદ્ધાંતિક નામો જ ખ્યાલ આવે કે એમનું વ્યક્તિત્વ જે છે એ સિદ્ધાંતવાદી હશે એમના વ્યક્તિત્વમાં જીવનના મૂલ્યો જે છે એને ખૂબ મહત્વ આપવામાં આવતું હોય છે મહત્વ જે છે આવા લોકો જે છે એ સત્યના પૂજારી ગણવામાં આવે છે સિદ્ધાંતમાં ત્યારે આવા લોકો બાંધછોડ કરતા હોતા નથી આપણે તેમના ઉદાહરણો જોઈએ તો કે ગાંધીજી છે સ્વામી વિવેકાનંદ છે અબ્દુલ કલામ છે વિનોબા ભાવે છે આવા ઘણા બધા વ્યક્તિઓનું વ્યક્તિત્વ જે છે એ સૈદ્ધાંતિક વ્યક્તિત્વ ગણી શકાય છે ત્યારબાદ છે સામાજિક વ્યક્તિત્વ કે જેમને સમાજ પ્રગતિ કરે સમાજનું સારું થાય તેવા પ્રયત્નો જે છે એ સતત ને સતત કરતા હોય છે તેમની અંદર પ્રેમાળ સત્ય શ્રદ્ધા દયા ભાવના સહાનુભૂતિ આવા ગુણો જે છે ખૂબ જ અગ્રેસર જોવા મળે છે આગળ પડતા જે છે એ જોવા મળે છે આપણે ઉદાહરણ જોઈએ તો દીપચંદભાઈ ગાર્ડી ત્યારબાદ છે ધાર્મિક ધાર્મિક વ્યક્તિત્વ

આવા લોકો શ્રદ્ધાળુ પણ હોય છે ત્યારબાદ છે આર્થિક વ્યક્તિત્વ નામ ઉપરથી જ ખબર પડી જાય કે આવા વ્યક્તિઓને નું મહત્વ જે છે એ ખૂબ બજ હોય છે દરેક બાબતમાં તેઓ આર્થિક લાભ જ શોધતા હોય છે જો તેને પૈસા મળતા હોય તો તે પોતાના નીતિ નિયમો સિદ્ધાંતો વગેરેમાં બાંધ છોડ પણ કરી શકતા હોય છે એટલે કે એમના માટે પૈસો જ પરમેશ્વર

આવી બધી જ માં આવા વ્યક્તિઓ સતત ને સતત કાર્યરત રહેતા હોય છે જેથી તેને કલા પ્રેમી વ્યક્તિઓ પણ કહેવામાં આવે છે ત્યારબાદ છે રાજનૈતિક વ્યક્તિત્વ કે આવા વ્યક્તિઓ જે છે એ સત્તા અને અધિકાર પ્રાપ્ત કરવા મથે છે બરાબર રાજકારણમાં સતત ઓતપ્રોત જોવા મળતા હોય ચૂંટણી આવતી હોય તો એમાં સતત કાર્યરત હોય

એમાં નો પહેલો પ્રકાર છે ટર્મનુ બુદ્ધિ અનુસાર વર્ગીકરણ નામના વર્ગીકરણ કરેલ છે એમાં જોઈએ કે દરેક બુદ્ધિ છે એ અલગ અલગ જોવા મળતો હોય છે એમાં પ્રતિભાશાળી વ્યક્તિ પ્રતિભાશાળી જે વ્યક્તિ છે એનો આંક જે છે એકસો ચાલીસ થી ઉપર માનવામાં આવે છે પ્રખર બુદ્ધિ પ્રખર બુદ્ધિ જેના જે વ્યક્તિની અંદર જોવા મળે તેમનો બુદ્ધિઆંક જે છે એકસો થી એકસો ચાલીસ માનવામાં આવે છે ત્યારબાદ છે તીવ્ર બુદ્ધિ તીવ્ર બુદ્ધિનો બુદ્ધિ આંક જે છે એ એકસો થી એકસો ની વચ્ચે માનવામાં આવે છે ત્યારબાદ સામાન્ય બુદ્ધિ નેવુંથી એકસો દસ એમનો બુદ્ધિ આંક છે અને મોટા ભાગનો વર્ગ જે છે એ સામાન્ય બુદ્ધિ આંકની અંદર જોવા મળતો હોય છે ત્યારબાદ છે મંદ બુદ્ધિ જેનો બુદ્ધિ ત્યારબાદ મૂર્ખ એમનો બુદ્ધિઆંક જે છે એ પચાસ થી સિત્તેર ની વચ્ચે જોવા મળે છે અને મૂઠ એમનો બુદ્ધિઆંક પચીસ થી પચાસ ની વચ્ચે જોવા મળે છે અને સૌથી નિમ્ન બુદ્ધિઆંક જે છે એ જળ પ્રકારનું વ્યક્તિત્વ હોય એમનો જોવા મળે છે તેમનો જે છે એ બુદ્ધિનો બુદ્ધિ આંક તેમની અંદર જોવા મળે છે ત્યારબાદ મનોવૈજ્ઞાનિક વર્ગીકરણનો બીજો પ્રકાર યુંગનું વર્ગીકરણ એના વિશે આપણે જોઈએ તો યુંગ જે છે એને વ્યક્તિના વ્યક્તિત્વના ત્રણ પ્રકાર પાડેલા છે અંતરમુખી બહિર્મુખી અને

મનનો પરિચય આપવા સંબંધિત પણ હતું ઉપરાંત તેઓએ અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ વગેરેના ખ્યાલો પણ રજુ કર્યા છે જે બંને વિભાગના લક્ષણો એક સાથે ધરાવે છે તેમને ઉભયમુખી કહેવામાં આવે છે ફ્રોઈડના શિષ્ય યુન્ગે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વ્યવહારને અનુલક્ષીને વ્યક્તિઓના

પોતાના માનસિક અને સંવેદશીલ જીવનમાં વિશેષ રૂચિ હોય છે આવા વ્યક્તિઓ એવા હોય છે કે જ પોતે હોય છે આપણે લક્ષણો વિશે વાત કરીએ કે આવા વ્યક્તિના વ્યક્તિત્વના લક્ષણ જે છે એ કેવા હોય છે તેઓ પોતાનામાં જ રસ લેનારા હોય છે તેઓ અત્યંત સંવેદનશીલતા જે છે એની અંદર જોવા મળે છે તેઓ પોતે કઈ પણ કરતા હોય કોઈ પણ કાર્ય હોય તો પોતે પોતાના આત્મવિશ્લેષણ અને આત્મચિંતન પણ કરે છે તેઓ આત્મલક્ષી હોય છે કે પોતાનું કાર્ય જે છે એ પોતે જાતે કરતા હોય છે અને આવા વ્યક્તિઓ જે છે એઓની પ્રકૃતિ જે છે ને એ શરમાળ પ્રકૃતિ જોવા મળે છે અને આવા વ્યક્તિઓને કાર્ય જે છે એ એકલા કાર્ય કરવામાં વધુ રસ હોય છે

ત્યારબાદ તેઓ પોતાની જાતની ચિંતા કરનારા હોય છે એટલે કે એની વૃત્તિ જે છે એ ચિંતાતુર વૃત્તિ ધરાવતા હોય છે. આવા વ્યક્તિઓમાં સાહસનો અભાવ જોવા મળે છે કે એ આવા વ્યક્તિઓ જે છે ને એ કોઈ પણ કાર્યમાં પહેલ કરી શકતા હોતા નથી. તેઓ વધારે પડતા શંકાશીલ અને વધુ પડતા સાવધાન અને સતર્ક હોય છે. તેઓ આત્મપ્રશંસા જે છે એનાથી દૂર રહેનારા પણ હોય છે તેઓ સ્વ કેન્દ્રિય હોય છે તેથી વધુ પડતા એ બની શકતા હોતા નથી તે ઓછું બોલે છે અને બોલવા કરતા આવા વ્યક્તિઓની અંદર લખવામાં વધુ ફાવટ હોય છે જેથી તેઓ સારા લેખક થાય છે પરંતુ ઉત્તમ વક્તા જે છે એ બની શકતા હોતા નથી તેઓ પોતાના વિચારો ઝડપથી વ્યક્ત કરતા નથી એટલે કે એની જે જે મનોવૃત્તિ છે એ ખાનગી જોવા આવા વ્યક્તિઓ પોતાના છાપ સામે વાળી વ્યક્તિ ઉપર પાડી શકતા હોય છે તેઓ ભીડ થી દૂર રહેનાર હોય છે એટલે કે સામાજિક પ્રસંગો હોય ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં જવાનું ઈ ખૂબ ઓછું પસંદ કરે છે તેઓ સામાન્ય રીતે શાંત સ્વભાવવાળા હોય છે પરંતુ ક્યારેક અમુક બાબતોમાં એ લોકો ઝડપથી ગુસ્સે થઈ જાય છે તેઓને વાંચનનો ખૂબ શોખ હોય છે પુસ્તકો મેગેઝીનો એ વારંવાર વાંચતા હોય છે તેઓને ખાસ કરીને ફરવા ફરવાનો શોખ હોતો નથી તેઓ પ્રમાણમાં રૂઢિચુસ્ત હોય છે તેથી તેમનામાં પરિવર્તન ઝડપથી આવી શકતું નથી એટલે કે પરિવર્તનનો અભાવ પણ જોવા મળે છે એટલે કે તત્વજ્ઞાન અને વિજ્ઞાન જેવા વિષયોમાં એ લોકોને વધારે રુચિ હોય છે હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ બહિર્મુખી વ્યક્તિત્વ બહિર્મુખી વ્યક્તિ પોતાની જીવનશક્તિ બહાર લાવવાનો પ્રયાસ કરે છે એટલે કે એની અંદર જે શક્તિઓ પડેલી છે એને બહાર કેવી રીતના લાવવાની એના માટે એ લોકો સતત પ્રયત્ન કરતા હોય છે બહિર્મુખી વ્યક્તિ વસ્તુઓ લોકો અને પદાર્થના બાહ્ય જગતને વધુ પસંદ કરે છે એને વસ્તુઓ સાથે વ્યક્તિઓ સાથે બાહ્ય જગત સાથે વધારે રહેવું ગમે છે એટલે કે તેમનો

રસ હોય છે કેમ કે આવા લોકો ઝડપથી એકબીજા સાથે સહેલાઈ થી ભળી જતા હોય છે અને એકબીજા સાથે સમાયોજન પણ ઝડપ થી સાધી સકતા હોય છે આવા લોકો લોકપ્રિયતા પાછળ સતત દોડનાર હોય છે કેમ કે લોકો એને ઓળખે એવા કાર્યો કરવામાં એને વિશેષ રુચિ જોવા મળે છે તેઓ એકાંત ટાળનારા હોય છે એટલે કે એ લોકોને એકલા રહેવું ગમતું હોતું નથી તેઓ અન્ય વ્યક્તિઓ સાથે સતત સહકાર સાધનાર હોય છે કે એકબીજા સાથે સતત સહકારથી કાર્ય કરવામાં એ લોકોને વધારે મજા આવે છે સંપીને કાર્ય કરવામાં એ લોકોને વધારે મજા આવતી હોય છે બહિર્મુખી વ્યક્તિઓ ચિંતામુક્ત અને કંઈક અંશે બેપરવા સ્વભાવના હોય છે એને ગમે એવું

તેના તરફ આકર્ષાય એવા પ્રયત્નો જે છે એ લોકો કરતા હોય છે આવા લોકો પોતાના વખાણ થાય પોતાની પ્રશંસા થાય એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને એને એની કોઈ વખાણ કે પ્રશંસા કરે તો એને વધારે ગમે છે આવા લોકો સ્વભાવે અભિમાની પણ જોવા મળે છે અને ક્યારેક એવી પરિસ્થિતિમાં એ લોકો આક્રમકતા પણ દર્શાવતા જોવા મળે છે મોટા ભાગે બહિર્મુખી વ્યક્તિઓ શાંત અને આશાવાદી પણ જોવા મળે છે આવા લોકોને ઘર કરતાં બહાર જીવન વિતાવવું વધારે ગમે છે હરવા ફરવાના શોખીન હોય છે આવા વ્યક્તિઓ જે છે એ વીરતા ભર્યા કાર્યોમાં રસ લેતા જોવા મળે છે એટલે કે કોઈ ભી કાર્ય જોખમ વાળું હોય તો એ લોકો કરવા માટે ઉત્સુકતા દાખવતા જોવા મળતા હોય છે બહિર્મુખી વ્યક્તિઓ સહલાયથી ક્ષોભ કે મૂંઝવણ અનુભવતા નથી તેમ જ સહજવારમાં અથવા તો નાની-નાની બાબતમાં ગભરાઈ જતા પણ હોતા નથી આવા વ્યક્તિઓ પર વાતાવરણની અસર જે છે એ ખૂબ ઝડપથી થતી હોય છે એટલે કે પરિવર્તન જે છે એ ઝડપથી અપનાવી શકતા હોય છે આવા વ્યક્તિઓ કોઈ બી પરિસ્થિતિ હોય એની અંદર સાનુકૂળ પૂર્વક એ લોકો સહજતાથી એની અંદર રહી શકતા હોય છે જે ગુણો લોકો અપનાવે છે લોકો જે ગુણોનું સન્માન કરે છે એવા ગુણો બહિર્મુખી વ્યક્તિઓ ઝડપથી અપનાવી લેતા હોય છે આવા વ્યક્તિઓ સામાન્ય રીતે પ્રત્યાઘાતી અથવા રૂઢિચુસ્તતા જે છે એની અંદર જોવા મળતી હોય છે આવા વ્યક્તિઓ વસ્તુલક્ષી હકીકતોથી સરળતાથી દોરવાઈ જતા હોય છે એટલે કે આકર્ષક જે છે એ કંઈ નવું જોવે કંઈ એવી વસ્તુઓ જોવે તો એના તરફ એ ઝડપથી આકર્ષિત થઈ જતા જોવા મળતા હોય છે ત્યારબાદ હવે આપણે વાત કરીએ ત્રીજો પ્રકાર ઉભયમુખી વ્યક્તિત્વ જે વ્યક્તિઓનો સમાવેશ અંતર્મુખી કે બહિર્મુખી વ્યક્તિત્વમાં થતો નથી આવી વ્યક્તિઓને ઉભયમુખી વ્યક્તિઓ કહેવામાં

એવા વ્યક્તિઓને ઉભયમુખી ઉભયમુખી વ્યક્તિઓ કહી શકાય છે વ્યક્તિત્વના લક્ષણ તેમના વર્તનમાં કેટલીક વાર અંતર્મુખી વ્યક્તિના લક્ષણો જણાય તો અન્ય પરિસ્થિતિમાં તેઓ બહિર્મુખી જેમ વર્તન કરે છે એટલે કે

Thank you.